અરવલ્લી જિલ્લાના મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણનો મામલો થયો હતો. મેઘરજ તાલુકામાં બે જૂથ વચ્ચે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતની અદાવતમાં બે જૂથો સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરી હતી. અરવલ્લી ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલાએ મામલો ટાઢે પાડ્યો હતો. મેઘરજમાં પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મેઘરજ. આજ રોજ 28 જાન્યુઆરી 2020 સાંજે 7 કલાકે મેઘરજ બસ સ્ટેશન પાસે એક ઇકો ગાડી અને બાઇક વચ્ચે ટક્કર થતાં બે જૂથો સામસામે આવી ગયેલા. પરંતુ મેઘરજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા બંને ટોળા વિખરાઈ ગયેલા. હાલ બનાવ સ્થળ તથા મેઘરજ ટાઉનમાં સંપૂર્ણ શાંતિ છે. તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને આ ઘટના ઇકો ગાડી અને બાઇક વચ્ચે ટક્કર થતાં થયેલ છે. જેથી જાહેર જનતાને અરવલ્લી પોલીસ તરફથી અપીલ છે કે કોઈ પણ જાતના સોશિયલ મીડિયાના અફવાઓ પર ધ્યાન દેવું નહીં. આ બનાવ ઉપર પોલીસ તપાસ હાલ ચાલુ છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામનો ચાલતો 15 દિવસનો મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તારીખ 2/2/2022 થી 16/2/2022 સુધી ચાલનારો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા અને મંડળના આયોજકો દ્વારા પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો થયો હતો. આગામી 15 દિવસ માટે વરાણાનું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર બંધ રાખવાનું કરવામાં આવ્યું હતું. નિર્ણય વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ મંદિર તેમજ મેળો બંધ રાખવાનો કરાયો હતો. મહાસુદ 7 અને 8ના દિવસે લાખો ભક્તો વરાણા ધામ 15 દિવસ ચાલનાર મેળો મંદિર ટ્રસ્ટ વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ભરત સથવારા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, પાટણ. આજરોજ વરાણા મંદિર મુકામે આગામી ખોડિયાર માતાજીના મેળા બાબતે મીટિંગ યોજાઈ, જેમાં પ્રાંત સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા પોલીસ સ્ટાફ અને મંદિરના ટ્રસ્ટીજણો, સરપંચશ્રી અને તલાટી હાજર રહ્યા. એમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ 15 દિવસોમાં મહામારીના હિસાબે ભીડ એકઠી ના થાય એટલે સ્વેચ્છાએ ટ્રસ્ટ દ્વારા 15 દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. અને હવે પછીથી ગાઈડલાઈન મુજબ પ્રાંત સાહેબ જાહેરનામું પાડવામાં આવશે. આમ મેળો સદંતર બંધ રાખેલ છે. ખેડબ્રહ્મા નગરપાલિકાનું વર્ષ 2022-23નું કુલ રૂપિયા 68.25 કરોડનું સામાન્ય અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા નગરપાલિકાનું વર્ષ 2022-23ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની માર્ગદર્શન હેઠળ એકાઉન્ટન્ટ શૈલેષ બાસેટા દ્વારા તૈયાર કરી નગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલ, જેમાં પ્રમુખ સાગર પટેલ તથા ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ જોશી તથા અન્ય સદસ્યોની ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં રજૂ કરેલ, જેમાં વર્ષ 2022-23ના અંદાજપત્રમાં વર્ષથી ઉઘડતી સિલક 3 કરોડ, વર્ષ દરમિયાનની રૂપિયા 65.24 કરોડની આવકો તથા વર્ષ દરમિયાનનો કુલ રૂપિયા 57.32 કરોડનો ખર્ચ થવાનો અંદાજ રાખી વર્ષના અંતે રૂપિયા 10.92 કરોડની પુરાંત રહેવાનો અંદાજ દર્શાવવામાં આવેલ છે. આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ ગઈ. આ બેઠકની અંદર ઉપસ્થિત તમામ સદસ્યશ્રીઓ દ્વારા સર્વાનુમતે ખેડબ્રહ્મા નગરપાલિકાનું વર્ષ 22-23નું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ બજેટ અંદાજે 68 કરોડની આવક અને 58 કરોડનું ખર્ચ જોતાં 10 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. ખેડબ્રહ્મા માતાજીનું ધામ છે અને પ્રસિદ્ધ યાત્રાધામ છે એટલે નગરજનોને અને આવનાર યાત્રિકોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય એ માટે 9.5 કરોડની પાણી પુરવઠા યોજના, 19 કરોડના ખર્ચે ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગનો વિકાસ તેમજ તમામ રસ્તા, ગટર, લાઇટ વગેરે નગરજનોની સુખાકારીમાં વધારો કરવા માટેના તમામ કામોનું આયોજન આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. આગામી સમયમાં આ બજેટથી અને આ કાર્યો થવાથી નગરજનોને ચોક્કસ લાભ થશે એમાં કોઈ શંકા નથી. આભાર. ખેડબ્રહ્મા સારી યાત્રાધામનો વધુ વિકાસ થાય તેમજ નગરજનોના હિતમાં આગામી વર્ષમાં મહાત્માની પાણી પુરવઠાની રૂપિયા 8.50 કરોડની યોજના તથા સ્ટેટ હાઈવે વિકાસની રૂપિયા 19 કરોડની મહત્વની યોજનાઓ સમાવેશ થાય છે. આમ કુલ રૂપિયા 68.25 કરોડનો અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. ભરત ચૌહાણ સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.
आज रोज नगरपालिकानी सामान्य सभा में नगरपालिकानू 22-23 वर्षनु सामान्य अंदाजपत्र नगरपालिकाना चीफ ऑफिसर श्री द्वारा रजू करवामां आव्यु, जे 68 करोड़ उपरनु हतुं अने जे खेड़ब्रह्मा नगरपालिकाना मत विविध विस्तारोनो पाणी पुरवठानो लाइट गटर योजना अने रस्ताओ माटेनो अंदर बधुं ज आवरी लेवामां आवेल छे। बीजुं आ नगरपालिकामां आजनी सभामां दरेक काम नो विकास कई रीते थाय, खेड़ब्रह्मा माताजी मंदिर नो पवित्र धाम आवेलू होवाथी हाईवे रोड उपर नवीन ब्यूटिफिकेशन कामगीरी माटे पण नगरपालिकाए आपणे सारामां सारी रीते कामगीरी थाय एना माटे चीफ ऑफिसर प्रमुखश्री सदस्यश्रीओ द्वारा सखत मेहनत करी अने नगरपालिकाना सभामां आ बधा टेन्डरो मंजूर थाय, नवीन कामे थाय अने आ काम थवाथी खेड़ब्रह्मानो विकास थाय एना माटे आजनी सभाए सर्वानुमते नगरपालिकानी मीटिंग संपन्न करी आ बजेट रजू करेल छे। સાબરકાંઠા જિલ્લાના ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સેલ દ્વારા કોલેજની દીકરીઓને આર્થિક પગભર કરવાના ઉદ્દેશથી ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગ કોર્સનો શુભારંભ કરાયો હતો। ઈડર અંજના પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સેલ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અંતર્ગત કોલેજની દીકરીઓને પોતાના પગ પર આર્થિક કેવી રીતે મજબૂત થઈ શકે તે માટે ઈડર કોલેજ ખાતે ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલના યુગમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે। ઈડર કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે વુમન્સ એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર દીકરીઓનો આજથી ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે અને એમાં તાલીમ આપવા માટે આ કોર્સની અંદર સંચાલક મંડળ ખૂબ જ ઉત્સુક છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એમાં સંચાલક મંડળના મંત્રી શ્રી જીતુભાઈ, આચાર્ય શ્રી એમ પટેલ સાહેબ, વર્ક સંચાલન શ્રી કૃતિબેન અને વુમન એમ્પાવરમેન્ટ સેલના કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકાબેન આ બધાએ ભેગા થઈ અને દીકરીઓને મજબૂત એટલે એમને આર્થિક રીતે કેવી રીતે મજબૂત થવાય તેમજ એ પોતે પગ પર કઈ રીતે થાય, પગ પર થવા માટે એમને અથાત પુરુષાર્થ કરી અને દરેક વર્ષે ઓછામાં ઓછી 100 દીકરીઓને આ લોકો કોર્સ કરી અને આ દીકરીઓને એવી રીતે તૈયાર કરે છે કે જે સમાજની અંદર ક્યારે પણ પાછળ ન પડે, સમાજની અંદર એ આર્થિક શક્તિઓ એમની જાતે ઊભી કરી શકે તેમજ પોતાના પગ પર રહી અને સમાજમાં એક એમનું પોતાનું એવું મહત્ત્વ ઊભું કરે જેના કારણે કોઈના પર આશરો ન રાખી અને એમનું જીવન સંસાર ચલાવે તે દિશા માટે અને તે વસ્તુ માટે એમણે જે બી આજે કોર્સ કર્યો એ કાર્યક્રમ એ ખરેખર બહુ ગૌરવ લેવા જેવી બાબત છે અને આવા સતત કાર્યક્રમો જીતુભાઈ અને કોલેજ તરફથી કરવામાં આવે છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। જે અંતર્ગત 3 મહિના માટે કોલેજની દીકરીઓને આર્થિક પગ પર કરવાના ઉદ્દેશથી ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ઉદઘાટન સમારંભના અધ્યક્ષ જીતુભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન અશોકભાઈ પટેલ, કોલેજના આચાર્ય કૃતિબેન સંઘવી અને ભાગ લેનાર તાલીમ વર્ગની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર। ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવી શિક્ષણ નીતિની સાથે સાથે દીકરીઓ ડિગ્રી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી અને સાથે પગભર થઈ શકે તે હેતુ માટે ફેશન ડિઝાઇનિંગ અને ટેલરિંગનો અભ્યાસક્રમ આજે શરૂ કરી રહ્યા છીએ। આ કોર્સ માટે સંસ્થાના પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ શ્રી પટેલ, મંત્રી શ્રી જીતુભાઈ એમ દેસાઈ અને કારોબારી સભ્યશ્રીઓનો ખૂબ જ સઘન મદદરૂપ થઈ રહ્યા છે અને આ પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવું છું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની તરફેણમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા।
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સતત 15 વર્ષથી કેનાલની માંગ પૂરી ન થતા આખરે ખેડૂતોને પાણીદાર ભાજપ નેતા શંકરભાઈ ચૌધરી યાદ આવ્યા. ધાનેરા દાંતીવાડા લાકડીમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા છે. સ્થાનિક નેતાગીરી કેનાલ બાબતે નિષ્ક્રિય રહેલા આખરે પોસ્ટર દ્વારા શંકરભાઈ ચૌધરીને પોકાર કરી રહ્યા છે. મોડી રાત્રે ખેડૂતોના સિંચાઈના પ્રશ્નને વાંચ આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાજકીય દાવા સિવાય સીધી ખેડૂતો માટે કેનાલની રજૂઆત થઈ છે. વારંવાર રજૂઆત બાદ ધાનેરામાં બીજી વાર કેનાલની માંગ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ખેડૂતો માટે કેનાલની માંગ સાથેના પોસ્ટર ખેડૂત આગેવાનોએ અનુમાન લગાવ્યું છે. ગિરીશ બોશી સાથે જયમણી પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.